એને ભાઈ બનો ફોને માસી કે ઝૂલતો કોઈ મને મારી મારા છોકરા તેની જ્યાં આવી ખબર છોકરાને હું મોકલે જ નહીં મારા તણી દીકરાને આવી તને ખબર કે તણી એકાલ વૈ તણી ઘરે જઈ તમારે ઘર ખાલી થઈ ગયું મારા રોકડા વગર મને સારું ન લાગતું સરકારને કઈ આવો ન્યાય આપો કઈ આ દીકરા ભાઈ ગયા અમને દીકરા કઈ થોડાક દઈ દઈશું અમને ના ના દે એક 21મું બેઠું છે અને એક 18મું અને એક 16 વર્ષ થાય કે મમ્મી કેમ ઝૂલતા ફૂલે જાય કે મમ્મી કે અમે આમણે આવી મારા ભાઈના છોકરાની કે એનો ફોન આવે કે મમ્મી અમે જાય મેં કાં દીકરું જાઓ કીધું આપને એવી ખબર કે આવું થાય છે ત્યાં એને ફાઈબરનો ફોન આવ્યો 7 વાગે મમ્મી કે આ એને ફાઈબરનો ફોન આવ્યો માસી કે અમે ઝૂલતો ફૂલ મને મારી મારા છોકરા તેણી જ્યાં આવી ખબર છોકરાને હું મોકલે જ નહીં મારા તણે દીકરાને અમારું કોણ હવે મમ્મી ફોટા પડાયા મમ્મી લાવો કે મારા બોર્ડ ની પરીક્ષા મેં ગારું કીધું દીકરું મારો નાનકડો એવો હતો તણી માં ફોટા જોયો તો હું કેવો આ છોકરા આવી ખબર કે તણી એકાદ વૈ મેં તો એના ભાઈપરનો ફોન આવ્યો હતો છોકરાને ફોન કર્યો તેને તેની એક ફોન તો ઉમર પડી ગયા હતા ફોન તો રિંગ જાતી જ નહોતી એમાં બેના બે આગળ નાનકડા ફોન તો વળી ઘરે રાખતી ગયો મેં દેખું કીધું ઘરે આ રાખતી ગયા નાનકડે ચેલો હવે એ લોક મારીને વહી ગયો અને એવી ખબર કે આવું થવાનું છે અને પછી આ છોકરાની ભાઈપરનો ફોન આવ્યો માસું કે ઝૂલતો ફૂલ પડી ગયું અને ભગવાન મેં મારે થોડી છોકરા ગયા મને થાક ન જાય મારે કરવાનું મીન મારે નાનકડા છોકરાને ફોન હતો ને મેં મારે ઘરનાને દઈ દીધો મેં ગયા હતા કે કાંઈ કા મારા ઘરના બોલો મેં મને કહી જાય છોકરાને ગોતી આવ કે મેં કહું હું ક્યાં ગોતવા જાઉં તને સારું કા છોકરાઓ જતા નાના મોટા જતા એક 20મું હજી હમણાં જ બેઠો એ આ તમાર જતો જન્મ દિવસ 8મા મહિનામાં જતો હજી 2-3 મહિના થયા હજી અને બીજો એનું 18મું હાલે બીજા નંબરનું અને ત્રીજા નંબરનું એનું એનું કેવું 15મું હાલે ત્રીજા નંબર ઘરે જઈ તમારે ઘર ખાલી થઈ ગયું મારા રોકડા વગર મને સારું ના લાગતું સરકારને કઈ આવો ન્યાય આપો કઈ આ દીકરા ભાઈ ગયા અમને દીકરા ખાલી થોડાક દઈ દઈશું અમને હે ત્રણેય ફરવા ગયા હતા એને સ્કૂલ ની રજાયું હોય બાકી રજાયું બધા નહીં હતી બધા ફરવા ગયા હતા હારે એમાં એક મારા હાળા નો છોકરો ડૂબીને ઉપતે ગયો એક મારા એક બીજો ભાઈબંધ છે એની છોકરી ઉપતે ગઈ અને આ ત્રણે ઉપતે ગયા બધા ભેગા ગયા હતા 8-10 હતા એ બધા ફરવા ગયા હતા ફરીને એ 2-3 જણા તો બચી ગયા એકને પાછળ લાગ્યું છે એક અત્યારે કોમામાં છે મને અહીંયા મારા ભાઈબંધનો ફોન આવ્યો કે પુલ તૂટ્યો છે એટલે મને ખબર પડી ગઈ કે આ ત્રણે ગયા છે એટલે પછી હું ઘરે આવીને સીધો બાઇક લઈને સીધો ઓઈલી બાજુ ગયો અહીંયા કઈ મહિલાને સીધો હોસ્પિટલે ગયો હોસ્પિટલે રાહ જોઈ બધી હોસ્પિટલ રોકડી વહી રહી કે હતા નહીં પછી મોડે મોડે લાશ આવવાનું ચાલુ થઈ ને ત્યારે પછી એક પેલા છોકરા વચેટની આવી લાશ પછી મોટાની આવી અને પછી છેલ્લે હા ચેતનની આવી ના એક તો મજૂરી કામ કરતો હતો અને બે તો હાવ એવી રીતના એક 10મું પાસ નપાસ થયો હતો તો એ ઘરે ઘરે હોય અને એક નિશાળે 9મું ભણે છે નાનકનું હોસ્પિટલે ગયો હતો ઘટના સ્થળે જવા જ નહોતા જતા અંદર કોઈને નો એલાઉડ
પછી સીધો હોસ્પિટલ ગયો, હોસ્પિટલ બધી તપાસ કરી, એક ઠેકાણા ન મળ્યા. પછી સરકારી હોસ્પિટલ ઊભા રહ્યા અમે દણે હગા. એના ભેગા હતા 6 થી 7 જણા હતા બીજા, એમાં બેની ડેથ થઈ ગઈ, બેન 3ની, અને પછી એક કોમામાં છે અને એકને પાછળ લાગ્યું છે. સરકાર, તમે અમને અમના દીકરાઓ પાછા દઈ શકવાના છો? એ તો તમે કદી નહીં કરી શકવાના. અમે કાલથી રાડો પાડીએ છીએ, આજે બી રાડો પાડીએ. રોજ એક પરિવારને જોઈને અમને દુઃખ થાય છે કે નાના નાના બાળકો જતા રહ્યા છે, એમના જવાન જો છોકરાઓ જતા રહ્યા, કમાવાની ઉંમર થઈ અને એમના છોકરાઓ જતા રહ્યા છે. એમને હવે એવું કહે છે કે સરકાર તમે અમને અમારા છોકરા પાછા દઈ શકશો? કોઈ નહીં દઈ શકે એમને એમના છોકરાઓ પાસે. ઘરની બહાર એમને આમ 3 લાઈન લાગી છે એમના છોકરાઓને ફોટાની. એમના બધા હાડુકા છોકરાઓ હતા, નાના નાના છોકરા હતા એમના. એવું ઘરથી કહીને ગયા કે અમે ફરવા જઈએ છીએ મમ્મી, અને એના મમ્મીને પછી એમનો અવાજ ના સંભળાયો કદી. એની મમ્મી રાહ જોતા રહી ગયા કે મારા દીકરાઓ ક્યારે પાછા આવશે. આવું તો ના હોય. અમે રોજ કેટલી પણ રાડો પાડીશું, કાંઈ પણ કરીશું, નહીં સાંભળો ને તમે. આજે મોરબીના અનેક ઘરમાં આવા છોકરાઓ જતા રહ્યા છે. એક એક ઘરના 3 દીકરા, એક એક ઘરના 7 લોકો જતા રહ્યા છે. એમના પરિવારજનો પાસે શબ્દો પણ નથી હવે કહેવા માટે, શું કે. કારણ કે હવે એમને એવું થઈ ગયું છે કે 2 દિવસ પછી બધા બધું ભૂલી જશે, કોઈને કાંઈ યાદ નહીં રહે. બધા આગળ વધી જશે, એમને ત્યાંના ત્યાં જ રહેશે. આ માં ત્યાંની ત્યાં જ રહેશે, એના છોકરાને યાદ કરતી. પણ આપણે એને કોઈને ન્યાય નહીં અપાઈ શકીએ. એની જિંદગી હવે નકામી થઈ ગઈ, એના છોકરા વગર શું કરશે?